मारो देश भारत लख संपत्ति ऐश्वर्य आंखों आंजी दे तेवी भव्यता सोने की चिड़िया कहवाता अपना आ देश पर जरे विदेशी शक्तियों ने नजर बगाड़ी तो आश्चर्यवान धरतीनी एक रानीए પોતાની जे अदम्य क्षमता बताई आज एवी एक गुजरातनी वीरांगनानी बात नमस्कार अपनी साथे हूं छु आज ए बात गुजरातनी रानी नायिका देवीनी આશ્ચર્ય મૂર્તિની કથા સાંભળશો તો રૂવાડા ઊભા થઈ જશે તલવારમાં જાણે જાણે ચમકારો ઈરાદાઓ ચહેરા પર ઝળકતી ક્ષત્રિયાણીની આંખોમાં ઝળકતું સુરાતનનું તેજ દિલ્હીમાં હિન્દુત્વનો ધ્વજ લહેરાવવાનું સ્વપ્ન જેણે પોતાની આંખોમાં સજાવ્યું અને તેના માટે ખૂબ લડી પણ તેવી રાણી નાયકા દેવીની જય હો જેણે ગુજરાત પર નજર બગાડી એ મોહમ્મદ ઘોરીને ભોય ભેગો કર્યો પુત્ર સાથે રણભૂમિમાં ઉતરી રાણી નાયકાની અલ્પ ચર્ચિત વીર ગાથા ગુજરાતનો તે સમયનો ઠાઠ એટલે સોલંકી રાજવંશનું શાસન અને તે સમયે પાટણ ગુજરાતની રાજધાની જેટલો વૈભવ આ પ્રદેશનો એટલી ત્યાંની પ્રજા શાંત અને સંતુષ્ટ જોકે મુસ્લિમ શાસક मोहम्मद घोरी ने तो गुजरात में अराजकता फैलाव रस हो તેણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોને અશાંત કર્યા અને ગુજરાતની પ્રેમાળ અને શાંતિ પ્રિય પ્રજાને પ્રતાડિત કરવાની શરૂઆત કરી મુસ્લિમ શાસક મોહમ્મદ ઘોરીએ ઈસવીસન સન અગિયારસો થી ઈસવી સન બારસો સુધી હિન્દુસ્તાન પર અનેક હુમલા કર્યા ઈસવી સન અગિયારસો પંચોતેરમાં મુલતાન અગિયારસો ઓગણ પંજાબ અગિયારસો એસીમાં પેશાવર અને અગિયારસો પંચ્યાસી માં સિયા પર હુમલો કર્યો મોહમ્મદ ઘોરી કે જેણે ઈસવીસન દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો અને તેણે હિન્દુસ્તાનમાં પ્રવેશ માટે સૌથી ગુજરાતને પસંદ કર્યું ત્યારે કઈ રીતે મોહમ્મદ ઘોરીને રાજમાતા નાયકા દેવીએ ગુજરાતમાંથી પલાયન થવા મજબૂર કર્યો હતો તેની આજે કથા સંભળાવીશું પણ તે પહેલા જાણો કોણ છે નાયકા દેવી ગુજરાતના પૂર્વમાં આવેલ કદમ નામનું રાજ્ય જે આજે ગોવાના નામે ઓળખાય છે અને ત્યાંના શાસક મહામંડલેશ્વર પરમાદી તેજસ્વી યુદ્ધ કૌશલ્યમાં નિપુણ શસ્ત્રોની જાણકાર પુત્રી એટલે નાયકા દેવી અને ગુજરાતની ગૌરવ ધરા પર આ વીરાંગનાનું આગમન જ એક ઐતિહાસિક ક્ષણ છે પાટણના તે સમયના શાસક અજયપાલ સાથે તેમના લગ્ન થયા અને એક પુત્ર હતા જેનું નામ મૂળરાજ રમતા પરિવારનું સુખ ટક્યું જ અંગરક્ષકે હત્યા કરી ત્રણ વર્ષના પુત્ર મૂળરાજને ગાદી પર બેસાડી રાજમાતા બની રાણી નાયકા દેવીએ રાજ્યનો વહીવટ સંભાળ્યો અને આ તરફ મોહમ્મદ ઘોરીના મનસુબા વધુ આક્રમક બનવા લાગ્યા મહમદ ઘોરીને ખબર પડી કે ચાલુક્ય વંશની રાજધાની પાટણ કે જે ઈસવીસન એક હજારમાં દુનિયાનું દસમું સૌથી મોટું શહેર છે અને એક વિધવા રાજ્યમાં શાસન કરે છે જેની સુંદરતા વિશ્વમાં વિખ્યાત છે ઘોરીની દાનત બગડી અને તેણે પાટણ પર આક્રમણની યોજના બનાવી આ તરફ નાયકા દેવી પણ સતર્ક થયા આસપાસના રાજાઓની તેઓએ મદદ માંગી જો કે એકલ દોકલ રાજાઓ સિવાય કોઈ તેમની મદદે ન આવ્યા નાયકા દેવી જાણતા હતા કે ઘોરીની સિત્તેર હજારની સેના સામે પોતે સાવ કમજોર છે માતા તરીકે પોતાના પ્રદેશની રક્ષાની નેમ લીધી આ યુદ્ધને કસાહરાદાનું યુદ્ધ કહેવાય છે અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીની સેનાને ચાલુક્યની સેનાએ એવી રકદોળી કે ન પૂછો વાત લોકવાયકા્યો કે તેણે ગુજરાત સામે પાછું વળીને જોવાની હિંમત પણ ન કરી અને હિન્દુસ્તાનમાં પ્રવેશવા પછી પંજાબને તેને પસંદ કર્યું ચૌદમી સદીમાં થઈ ગયેલા એક જૈન વિદ્વાન મેરુ તેરમી સદીમાં ફારસી લેખક ઉસ સિરાજના લેખોમાં પણ ઉલ્લેખાયા છે યુદ્ધ વિશે ઘણી ચર્ચા થઈ પણ રાણી નાયકા દેવીની વીરતાની સરાહના વિસરાઈ ગઈ જે એક દુર્ભાગ્ય છે